डीसा पोस्ट ऑफिस में ग्राहकों माटे पीवाना पानी नो अभाव मैनेजरे दोषनो टोपलो सरकार पर ढोळ्यो। छेल्ला केटलाय समयथी सरकारी कचेरीओमां फरज बजावता कर्मचारीओनी अनेक बेदरकारीओ दिन प्रतिदिन बहार आवी रही छे, जेमां खास करीने सरकारी कचेरीओमां फरज बजावता क्लास बे अधिकारीओ पोतानी व्यक्तिगत मनमानी चलावी सरकारी कचेरीओमां आवता अरजदारो साथे ओरमायुं वर्तन जोवा मळी रह्युं छे। त्यारे आज डीसा पोस्ट ऑफिसमां छेल्ला केटलाय समयथी ग्राहकों माटे पीवाना પાણીનો અભાવ જોવા મળી રહ્યો છે, જ્યારે પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા સ્ટાફગણ માટે મિનરલ ઠંડા પાણીની બોટલ મૂકવામાં આવી છે, જેથી ગ્રાહકો માટે પોસ્ટ મેનેજર દ્વારા જાણી જોઈને ઓરમાયુ વર્તન કરાતા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। જ્યારે પોસ્ટ ઓફિસમાં ગ્રાહકો માટે પીવાના પાણીની વ્યવસ્થા ન હોય મેનેજર સાથે પૂછતાછ કરતા મેનેજર દ્વારા સરકાર પર દોષનો ટોપલો ઢોળી સરકાર દ્વારા કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી તો અમુક ક્યાંથી કરીએ। ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે પીવાના પાણી માટે ઠેર ઠેર પરબો બંધાઈ રહી છે, ત્યારે પોસ્ટ ઓફિસનો મેનેજર પણ માનવતા ભૂલી ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે। જ્યારે ડીસા પોસ્ટ ઓફિસમાં રોજના હજારો ગ્રાહકો કામકાજ અર્થે આવતા હોય છે, ત્યારે પોસ્ટ ઓફિસમાં ગ્રાહકો માટે પીવાના પાણીની વ્યવસ્થા ન હોય ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ત્યારે લોકોમાં સવાલ ઊભા થઈ રહ્યા છે કે પોસ્ટ ઓફિસમાં ગ્રાહકો માટે પીવાની પાણીની વ્યવસ્થા ઊભી કરવાની સરકારે ના પાડી હશે કે પોસ્ટ મેનેજર જાણી જોઈને સરકારે બદનામ કરવા માટે પીવાના પાણીની વ્યવસ્થા કરતા નથી। ત્યારે તાત્કાલિક અસરથી ડીસા પોસ્ટ ઓફિસમાં ગ્રાહકો માટે પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી ગ્રાહકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ, ભરત ઠક્કર, ડીસા।